ચશ્મામાં માણસને નગ્ન જોઈ શકાય અને જમીનને નીચેથી 10 ફૂટ જોઈ શકાય તેમ કહીને સાબરકાંઠાના 2 લોકોને છેતરાયા હોવાની ફરિયાદ ઈડર અને હિંમતનગર પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં જિલ્લા LCBએ 5 આરોપીઓને ઝડપી ચશ્મા 1.5 લાખ રોકડ રકમ અને 1 એસેન્ટ કાર કબજે લઈ તપાસ હાથ ધરી હતી. લોભ લાલચને લઈને સાબરકાંઠા જિલ્લામાં 2 લોકો છેતરાયા અને ચશ્માની લાલચમાં 100.70 લાખ ગુમાવવા પડ્યા. આ ચશ્માથી માણસને કપડા વગરનો જોઈ શકાય છે અને જમીનની નીચે 10 ફૂટ સુધી જોઈ શકાય છે. જો કે હિંમતનગરના મોતીપુરામાં સહયોગનગર સોસાયટીમાં રહેતા અને કારુભાઈ તૈલી સાબર ડેરી પાસે રિપેરિંગની કામ કરતા ના મિત્ર દશરથસિંહ રાઠોડને મરવા જતા 2 વર્ષ અગાઉ નરેન્દ્રસિંહ પરમાર અને ધર્મેન્દ્રસિંહ પરમાર ગેરેજ ઉપર મર્યા હતા અને જમીનના નીચે ગુપ્ત ધન હોય તે જોઈ શકાય છે તેવી માહિતી આપતા હતા. તમારે આવા ચશ્મા લેવા હોય તો 50 લાખ ખર્ચવા પડશે, કહી છૂટા પડ્યા હતા. કારુભાઈ તૈલી ચશ્માનો મોહ એટલો લાગે કે 3.5 લાખ ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. જ્યારે ચશ્માની ડિલિવરી ન મળતા પૈસાની પરત ઉઘરાણી કરવાની શરૂ કરી હતી. પૈસા ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જોકે હિંમતનગર અને ઈડર પોલીસે 15 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર રેકેટ ચલાવનાર અને એપી સેન્ટર બની ગયેલ ઈડરના ચાંદની PVC ફર્નિચરની દુકાન ચલાવતા શખ્સ અને બોડેલીના શખ્સ તથા સાગરીતો પર વોચ જિલ્લા LCB રાખીને 5 આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં 1.5 લાખ રોકડ, બનાવટી ચશ્મા, 1 કાર સહિતને મુદ્દામાલ કબજે લીધા હતા અને બીજા આરોપીઓને પકડવાની તાજવીજ હાથ ધરાઈ છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. બનાવટી ચશ્માને લઈને જે છેતરાયા છે, છેતરપિંડી આચરવામાં આવી છે, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, શું મોરસ ઓપરેટિવ? સાબરકાંઠા જિલ્લા LCBને એ પ્રકારે બાતમી મળી હતી કે એક અજાયબ ચશ્મા કે જેનાથી જમીનની અંદર જોઈ શકાય છે, સામેવાળા વ્યક્તિ જે છે એને નગ્ન જોઈ શકાય છે, એ પ્રકારે જે છે એ એક બાતમી મળી કે આવી કોઈ ગેંગ સક્રિય થયેલી છે અને કેટલાક લોકોને છેતરી રહેલ હોય એવું એમને બાતમી મળતા એ લોકો એક્ટિવ થયેલા હતા સાબરકાંઠા LCB. અને આપણે જે છે એ 5 આરોપી જે છે આ બાબતે 5 આરોપીને અટક કરેલી છે. 1 એસેન્ટ ગાડી અને 1.5 લાખ રૂપિયા જે છે રિકવર કરેલા છે. એમાં જોઈએ છે આ ગેંગની તો એમાં એ પ્રકારે છે કે જે મેઇન આરોપી જે છે રફીક હસન મંસૂરી એ અને એમની ટીમનું કામ એ છે કે પહેલાં ગ્રાહક શોધે, ગ્રાહકને લાલચમાં લઈએ, ગ્રાહકને લાલચમાં લઈ પછી આ પ્રકારના ચશ્મા એમની જોડે છે અને એ બહુ જ મોંઘા છે અને અજાયબ ચશ્મા છે જેનાથી આ પ્રકારે થઈ શકે છે એવું એને વિશ્વાસમાં લઈ અને આવા ચશ્મા છે એનો ડેમો જો કરવાનો છે એનો માટે એક ચેકરની જરૂર છે, એ પ્રકારે ચેકરની ગોઠવણ કરી અલગ જગ્યાએ લઈ આવો ડેમો જે છે કરવાની ખાતરી આપી અને એના પાસેથી જે છે એ પૈસા છેતરપિંડીથી લઈ લેવાના, એટલે એ પ્રકારની એમો ધ્યાનમાં આવી છે. આ બાબતે 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે, જેમાં 2 આરોપી જે છે એ એક મધ્યપ્રદેશ જિલ્લાનો નરવરસિંહ માંગુસિંહ ડામોર કરીને છે જે પ્રીતમપુર ધાર જિલ્લો મધ્યપ્રદેશના છે અને નિદરાજ ધનરાજજી મીણા જે રાજસ્થાનના ખેરવાડાના છે અને એ સિવાય જે છે એ અહીં લોકલ આરોપીઓ છે. એટલે હજુ સુધી અન્ય બીજા 3 આરોપી જે છે એ અટક કરવાના બાકી છે, જેમાં ચેકરનો પણ સમાવેશ થાય છે અને આને અનુલક્ષીને જ 2 ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે. એક ઈડરમાં દાખલ કરવામાં આવી છે અને બીજી હિંમતનગરમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસ જે છે એ આ પૂછપરછ ચાલુ છે, જેની અંદર હજુ જો કોઈ બીજા ફરિયાદી મળી આવે છે તો આગળ તપાસ ફરિયાદ દાખલ કરી તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પણ આવો એક બનાવ છે. આ લોકો ચશ્મા ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં કોઈ તપાસ કરવામાં આવી? એ દિશામાં બિલકુલ તપાસ કરવામાં આવી છે. જે 2 આરોપી મેં જણાવ્યું કે નરવસિંહ અને નિદરાજ જે છે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી છે એ લોકો જે છે એ ચશ્મા જે અજાયબ ચશ્મા લાવ. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર,
ગર્ભાશયની કોથળીનું ટાંકાવાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપ્રોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનિક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.